પિલોડા તાલુકાની સાડા કોલેજમાં સરકારની શિષ્યવૃત્તિ ન મળતા બાળકો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। પિલોડા તાલુકાની સરકારી શાળા કોલેજમાં શિષ્યવૃત્તિ ન મળતા બાળકો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ત્યારે પિલોડા તાલુકાની શાળા કોલેજમાં સરકારની આદિજાતિ વિભાગ અને અન્ય વિભાગ દ્વારા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓમાં ભણતા બાળકોની સરકાર દ્વારા શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે ત્યારે તાલુકાની શાળા કોલેજમાં હજુ સુધી સત્ર પૂર્ણ થવાનાર છે ત્યારે બાળકોને શિષ્યવૃત્તિ ન મળતા બાળકોની સ્થિતિ કફોડી બની છે। તંત્ર દ્વારા બાળકોની શિષ્યવૃત્તિ ચૂકવાય તે માટે શાળા કોલેજના 50 થી વધુ બાળકોએ ભિલોડા મામલતદારને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી। BS9 ટીવી ન્યૂઝ સાથે ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી। મારું નામ હળપતિ મનીષા બહેન છે। અમે 2 વર્ષથી અહીંયા એમએડનો અભ્યાસ કરી રહ્યા છીએ અને 2 વર્ષથી સ્કોલરશિપ આવી નથી, એના માટે અમે ઘણા બધા આવેદન પત્રો પણ આપ્યા છે અને એ માટે આજે અમે અહીંયા આવ્યા છે અને અમે એસટી એસસી કાસ્ટમાં આવીએ છીએ અને એ માટે અમને ભણવા માટે ખૂબ જ તકલીફ પડે છે અને એ સ્કોલરશિપના લીધે અમે અમારો અભ્યાસ પૂર્ણ કરી શકીએ છીએ પણ હજી સુધી સ્કોલરશિપ અમને ગવર્મેન્ટે આપી નથી, એ માટે અમને ઘણી તકલીફ પડી રહી છે।